મુસ્લિમ ધર્મ માટે કુરબાનીના તહેવાર તરીકે જે તહેવારની ઉજવણી કરવામાં આવે છે તે બકરી ઈદના તહેવારની આજે મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષે નોવેલ કોરોના વાયરસને લઈ મુસ્લિમ સમાજ દ્વારા બકરી ઈદની પાક નમાજ ઈદગાહને બદલે પોતાના ઘરે જ રહીને અદા કરવામાં આવી હતી. થરાદમાં મુસ્લિમ સમાજના તમામ લોકોએ સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે ઘરે રહીને જ ખુદાની બંદગી કરી હતી. થરાદના મૌલાના યુસુફે આજે બકરી ઈદ નિમિત્તે વિશ્વમાંથી કોરોના વાયરસની મહામારી દૂર થાય તેવી બંદગી પણ કરી હતી. અને આજે અમે દરેક ભાઈઓએ ઘરે ઈદુલ અઝાની નમાજ અદા કરી છે. અત્યારે જે દેશના અંદર કોરોના મહામારી ચાલ રહી છે ઉસકે હિસાબ સે તમામે તમામ મુસ્લિમ ભાઈઓએ ઘર મેં નમાજ અદા કરી હૈ ઓર બાકી લોકો જો મસ્જિદ મેં પાંચ ઇન્સાન કે સાથ મૌલાના સાહેબને નમાજ અદા કરાઈ હૈ. અભી હમ અલ્લાહ કે પાસ દુઆ કરતે હૈ અલ્લાહ જો જો કોહરા હૈ યહાં જો મહામારી ચાલ રહી હૈ ઉસકે લીએ નાબૂદ જલ્દી દુરસ્ત કરે ઓર તમામે તમામ દેશવાસીઓ કો ઇસ બીમારી સે મુક્ત મિલે એસી હમારી દુઆ હૈ. ઓર તમામ ભાઈઓ ભાઈચારા કે સાથ ઇસ તહેવાર કો મિલજુલ કે ઉજવે એસી હમારી દુઆ. સબસે પહેલે મેં અપને ઈદ ઉલ અઝા કે મોકે પર મેં અપની જાનિબ સે ઓર અપને દોસ્તો કી જાનિબ સે તમામ મુલ્કવાસીઓ કો સબસે મુબારક સબસે પહેલે મુબારકબાદ પેશ કરતા હું. હમ લોગોને કલ મુસ્લિમ બિરાદરોને મિલકર મીટિંગ કી થી ઓર ઉસકે અંદર યે ફેસલા કિયા ગયા થા કે અભી હમારે મુલ્ક કે અંદર કોરોના જૈસી એક બીમારી ફેલી હુઈ હૈ. इस महामारी के मौके पर ये फैसला किया गया कि मस्जिद के अंदर लोग इकट्ठा ना हों और ईद के दिन लोग अपने अपने घरों के अंदर रहकर ईद मनाएं. और चंद लोग यानी कि सरकार के कानून के मुताबिक पाँच लोगों ने मस्जिद के अंदर इकट्ठा होकर ईद की नमाज अदा की और नमाज के बाद दुआ की गई कि मालिक हमारे मुल्क के अंदर और दुनिया के तमाम इंसानों को ऐसी बड़ी बीमारी से बचाए रखे और उम्मीद है उस रब के साथ कि मालिक जल्द से बीमारी से हमारे मुल्क को निजात और छुटकारा देगा.